હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. આજનો આપણો વિષય છે અંગ્રેજી, અને આપણે કે યુ વાળો કક્કો એટલે કે હસવો વાળો કક્કો ચાલી રહ્યો છે, બરોબર. અને તમે આગળ પણ કક્કા બની જ ગયા, કનું કે એ, કાનું પણ કે, રસ્વઈ હોય તો કે આઈ, દીર્ઘઈ હોય તો કે ડબલ ઈ, આટલે સુધી આપણે ભણી ગયા છે, બરોબર. અને આજે આપણે રસ્વ ઉ વાળો કક્કો શીખવાનો છે, એટલે કે કનું ઉનું કે, બરોબર. તમે આ કક્કો ના અમુક શબ્દ એટલે કે અમુક બારાક્ષર અમુક શબ્દ જોઈ ગયા છે, અને હજી થોડાક બાકી છે, તો ચાલો આપણે શરૂ કરીએ. આજનો વિષય છે અંગ્રેજી, અને આપણે ઉ વાળી બારાક્ષરી ચાલી રહી છે, બરોબર. તો ચાલો શરૂ કરીએ. નુ સુધી આપણે જોઈ જ ગયા છે, હવે આજે આપણે ઉથી ચાલુ કરવાનું છે. તો તમને બધાને ખબર છે કે પનું પી થાય, અને નીચે રસ્વ ઉ હોય તો એના માટે યુ આવે, તો પી યુ, બરોબર. એટલે કે પુ, પછી ફ, તો ફ નો એફ, અને રસ્વ ઉ હોય તો યુ, એફ યુ, એટલે કે ફુ. પછી બુ, તો બ નો બી, અને રસ્વ ઉ હોય તો યુ, બી યુ, એટલે કે બુ. ચલો ભૂ, તો ભૂ નું બી એચ, અને રસ્વ ઉ હોય તો યુ, બી એચ યુ. પછી મુ, તો મુ નું એમ, અને રસ્વ ઉ હોય તો યુ, એમ યુ, એટલે કે મુ. પછી યુ, તો યનો વાય, બરોબર. અને રસ્વ ઉ હોય તો યુ, વાય યુ. પછી રુ, તો રનો આ, અને રસ્વ ઉ હોય તો યુ, તો આર યુ. પછી લુ, તો રનો એલ, અને નીચે રસ્વ ઉ, તો યુ, એટલે કે લુ. પછી વુ, તો વનો વી, અને રસ્વ ઉ યુ, એટલે કે વુ. શુ, તો એસ એચ, અને રસ્વ યુ. ખાસ યાદ રાખવાનું, નિંદા વાળો શ અને ષષ્ઠકોણ નો શ બંનેનું સરખું જ થશે, એસ એચ યુ, એસ એચ યુ. આ પણ શું માટે, અને આ શું છે, તો એસ યુ, બરોબર. પછી હુ, તો હનો એચ, રસ્વ માટે યુ. અળ, તો અળનો એલ, રસ્વ માટે યુ. તો અળુ અને લુ બંનેનું સરખું જ થશે, નિંદાળો શ અને ષષ્ઠકોણ શ એ પણ બંનેનું સરખું જ થશે. ક્ષુ, તો ક્ષનો એક્સ, અને રસ્વ હોય તો એક્સ યુ. હવે ત્રુ, તો ત્રુ માટે ટી આર, ને રસ્વ છે માટે યુ, ટી આર યુ. ગ્લુ, તો જ્ઞાનું જી એન, ને રસ્વ હોય તો યુ. ફરી એકવાર, ઉનું પી યુ, ઉનું એફ યુ, ઉનું બી યુ, ઉનું બી એચ યુ, ઉનું એમ યુ, યુનું વાય યુ, રૂનું આર યુ, લુનું એલ યુ, ઉનું બી યુ, શુનું એસ એચ યુ, શુ એસ એચ યુ, સુ એસ યુ, હુ એચ યુ, અળુ એલ યુ, શુ એક્સ યુ, ત્રુ ટી આર યુ, ગ્નુ જી એન યુ, બરાબર. તો આ રીતે તમારી બારાક્ષરી અહીંયા પૂરી થાય છે. ચાલો આપણે સાથે સાથે કેટલાક નામના સ્પેલિંગ મેં અહીંયા લખ્યા છે એ પણ જોઈ લઈએ. તો સુજલ, તો સુજલનો શું થાય, તો સુનું, તો સુનું શું થાય, તો જો આ સુ, તો સુનું શું થાય, એસ યુ, તો આપણે અહીંયા લખીશું એસ યુ. પછી જ, તો જ તો તમને સાદો કક સાદા બારાક્ષરી આવડે છે, જનું જે, જે એ, અને લનુ, તો લનુ એકલું એલ, કારણ કે અહીંયા એને કોઈ પણ કાનો માત્ર છે નહીં, એ સાદું છે, એટલે માટે લનુ એકલો એલ લખવાનો. ચલો, પુ સુમ, તો પુનું, તો પુનું કે
તો મનો એટલો એમ તો થયું કુસુમ. ચલો અહીં લખ્યું છે સુનીલ, તો પાછું શું આવ્યું? તો સુનું એસ યુ, પછી ની, તો રસવાઈ, તો મને રસવાઈ ની, તો રસવાઈ માટે કયો પારાક્ષી હતી? એન આઈ, તો નનો એન, અને રસવાઈ માટે, રસવાઈ માટે આઈ, અને નનો એકલો એન, તો સુની લ. ચલો રાજુલ, તો રા, તો રાનું આર એ, જૂનું, તો જૂનું જે યુ, જે યુ, અને લનો, તો લનો એકલો એન, તો રાજુલ. તુષાર, તો તું, તો તુનું શું થાય? તો તુનું અને રસો તું, તો ટી યુ, બરોબર. શા, તો કા વાળી બારાક્ષણી, તો શાનું શું થાય? એસ એચ એ, એસ એચ એ, અને રનો, તો રનો એકલો આર, તો જુઓ તું શા ર. ચલો અહીં લખ્યું છે મધુરીમા, તો મનો, તો મનો એમ એ, પછી દુ, તો ધુનું શું થાય? ડી એચ યુ, ડી એચ યુ, અને ડી, તો રસવાઈ વાળી, તો આ આઈ, અને માં, જો મને કાનો માં, તો પાછી એ વાળી બારક્ષણી એમ અને એ, કારણ કે પાછળ કાનો છે એટલે અહીંયા મની પાછળ કાનો છે એટલે એ લખવું પડે, તો મધુરીમાં, બરોબર. હુસન, તો હુનું એચ યુ, સનું એસ એ, અને નનો, તો નનો એકલો એમ, જો હુનું એચ યુ, સનું એસ એ, અને ન, તો નનો એકલો એમ. અહીંયા મધુરીમાં કાનો હતો એટલે આપણે પાછળ એ લખ્યો, પણ અહીંયા ન એકલો જ છે તો માત્ર એન લખવાનું, બરોબર. તો આ રીતે તમને પણ કોઈ બીજા નામના સ્પેલિંગ આવડતા હોય તો તમે પણ રિવિઝનની નોટમાંથી અલગ બનાવીને લખી શકો છો. ઓકે, તો ગુડ બાય એન્ડ ટેક કેર. ગુડ બાય.